હેલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે જન્માષ્ટમી સ્પેશિયલ મેવા પાક. આ મેવા પાક જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનને ભોગ તરીકે ધરાવવામાં આવે છે. આજે આપણે આ મેવા પાક પરફેક્ટ માપ અને પરફેક્ટ ગળપણ સાથે બનાવીશું. તો જો તમે પહેલી વાર પણ બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો જન્માષ્ટમીના ભોગની આ જબરદસ્ત રેસીપી છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. મેવા પાક બનાવવા માટે એક પેનમાં 3 ચમચી જેટલું ઘી લઈશું. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં 2 ચમચી ગુંદર ઉમેરીશું અને સ્લો ફ્લેમ પર ગુંદર ફૂલે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. તો મિત્રો, આ મેવા પાક ગુંદર વગર અધૂરો છે અને જ્યારે પણ તમે આ મેવા પાક ખાશો તો ખબર પણ નહીં પડે કે આમાં ગુંદર એડ કર્યો છે. તો અહીં ગુંદર સરસ એવો શેકાઈને ફૂલી ગયો છે. તેને એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે એ જ પેનમાં 3 ચમચી જેટલી બદામ એડ કરીશું અને સ્લો ફ્લેમ પર 2 મિનિટ સુધી તેને શેકી લઈશું. તો લગભગ 2 મિનિટ બાદ બદામ સરસ એવી શેકાઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તેને પણ આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે આપણે 3 ચમચી જેટલા કાજુ એડ કરીશું અને કાજુનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. તો અહીં કાજુ પણ સરસ એવા શેકાઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તેને પણ આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે 2 ચમચી જેટલી દ્રાક્ષ એડ કરીશું અને દ્રાક્ષ ફૂલે ત્યાં સુધી તેને શેકી લઈશું. તો અહીં દ્રાક્ષ ફટાફટ શેકાઈને ફૂલી ગઈ છે. તેને પણ આપણે તે જ બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે 1 કપ જેટલા મખાના એડ કરીશું, સાથે જ 3 ચમચી સૂકા કોપરાની છીણ, 2 ચમચી જેટલા મગજતરી. અહીં જો મગજતરી ઘરે અવેલેબલ ના હોય તો 2 ચમચી જેટલી ચારોડી પણ લઈ શકો છો અને 1 ચમચી સૂકા ગુલાબની પાંખડી એડ કરીશું અને સ્લો ફ્લેમ પર શેકી લઈશું. તો મિત્રો, તમને અહીં પ્રશ્ન થતો હશે કે બધું અહીં આપણે અલગ અલગ કેમ શેક્યું? તો અહીં બદામ અને મખાનાને શેકાતા વધારે સમય લાગે છે, જ્યારે કાજુ અને દ્રાક્ષને શેકાતા વાર નથી લાગતી. જો બધી જ વસ્તુને આપણે એક સાથે શેકીશું તો કાં તો બદામ કાચી રહેશે, કાં તો કાજુ અને દ્રાક્ષ વધારે પડતા શેકાઈને બળી જશે. એટલે આ રીતે આપણે એક એક કરીને શેકવાનું છે. તો લગભગ 2 મિનિટ બાદ બધી જ વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે અને મખાનાને આ રીતે પ્રેસ કરીને જોઈએ તો તે ઇઝીલી તૂટી જાય છે. હવે તેમાં 1 ચમચી ખસખસ એડ કરીશું અને ફક્ત 30-40 સેકન્ડ સુધી તેને શેકી લઈશું. તો અહીં ખસખસ પણ શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બધી જ વસ્તુને એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું અને આને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું. અને જેવા ઠંડા થાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું. આ બધા જ મેવાને આપણે ફક્ત પલ્સ મોડ ઉપર જ પીસવાના છે. ધ્યાન રાખવું કે એકદમ બારીક નથી પીસવાનું, આ રીતે મોટું મોટું જ પીસવાનું છે. તો અહીં બધા જ મેવા પીસાઈ ગયા છે. બીજી બાજુ મેવા પાકને ઠારવા પ્લેટને ઘીથી આપણે ગ્રીસ કરી લઈશું. હવે આપણે ચાસણી બનાવીશું, જેના માટે એક પેનમાં 1.5 કપ જેટલી ખાંડ લઈશું અને 1.25 કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ખાંડ ઓગળે ત્યાં સુધી તેને કૂક કરીશું અને 1 તારની ચાસણી તૈયાર કરીશું. તો મિત્રો, જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણને મેવા પાકની સાથે સાથે પંજરીનો ભોગ પણ ધરાવવામાં આવે છે. તો પંજરી ઘરે કઈ રીતે બનાવી તો એની રેસીપીની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સ તેમજ ઉપર આઈ બટન પર જોવા મળી જશે. તો એકવાર જરૂરથી જોજો. તો અહીં ખાંડ ઓલમોસ્ટ ઓગળી ગઈ છે. હવે આપણે આ સમયે ચપટી કેસર, 1/2 ચમચીથી ઓછો એલચી પાવડર અને 1 ચમચી જેટલું ગુલાબજળ એડ કરીશું, જે ટોટલી ઓપ્શનલ છે, પણ આનાથી મેવા પાકમાં ખૂબ જ સારો ફ્લેવર આવશે. તો લગભગ 5 મિનિટમાં ચાસણી સરસ એવી કૂક થઈ ગઈ છે. એકવાર આપણે તેને ચેક કરી લઈએ તો અહીં ચાસણીમાં 1 તાર થઈ રહ્યો છે, મતલબ આપણી ચાસણી બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેમાં પીસેલા મેવા એડ કરીશું. એકવાર બરાબર મિક્સ કરી લઈશું. મેવા જેમ જેમ ચાસણી સાથે મિક્સ થતા જશે તેમ તેનું મિશ્રણ ધીરે ધીરે ઘટ્ટ થવા લાગશે. તો અહીં મેવા ચાસણી સાથે બરાબર મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને સ્પેચ્યુલાની મદદથી આ રીતે બરાબર બધી જ બાજુએ ફેલાવી એકદમ લેવલમાં કરી દઈશું.
તો અહીં મેવા પાકને આપણે બધી જ બાજુએ સરસ એવો ફેલાવી દીધો છે। હવે ઉપરથી આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું। ઉપરથી થોડી ખસખસ અને થોડા ઝીણા સમારેલા પિસ્તા ભભરાવીશું અને સ્પેચ્યુલાથી આ રીતે બરાબર પ્રેસ કરતા જઈશું। મેવા પાક હજી પણ ગરમ છે તો આ જ સમયે આપણે તેના પીસીસ કરી લઈશું જેથી તે ઇઝીલી કટ થઈ શકે। આ મેવા પાકને તમને જે સાઇઝમાં કટ કરવા હોય, નાના કે મોટા, એ પ્રમાણે કટ કરી શકો છો। તો અહીં આપણે મેવા પાકને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે। હવે આને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું। પછી આપણા મેવા પાક ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવવા માટે તૈયાર છે। તો આ મેવા પાક બિલકુલ સોફ્ટ બન્યો છે, સ્વાદથી ભરપૂર અને એકદમ હેલ્ધી। તો તમે પણ આ જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણને આ મેવા પાકનો ભોગ જરૂરથી ધરાવજો। અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો। અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।